વેલકમ વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12 સાયન્સમાં આપણે ચેપ્ટર 13 સજીવો અને વસ્તુ ઓર્ગેનિઝમ એન્ડ પોપ્યુલેશન તારીખ 6/1/2021 વેનેસડે વિડીયો ચોથો વિડીયો છે પ્રકરણ 13માં. તો આપણે અનુકૂલન શું છે તો ગઈકાલે બી અજૈવિક પરિબળોની વાત કરેલી, અજૈવિક કારકોની વાત કરેલી. તો ભૂમિ, જમીન એટલે પાણી, પ્રકાશ અને તાપમાન, તો એની સામે કેવી રીતે અનુકૂલન પામે છે. ગરમ ઝરણાની અંદર બેક્ટેરિયા જેવા જે સજીવો છે એ 80-90 સેલ્સિયસ તાપમાને પણ સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરે છે. તો અનુકૂલન માટે ખાસ કરીને જે પ્રતિકૂળ પરિસ્થિતિ જે છે તેની સામે તે સજીવો, જે તે સજીવો એક કોષી હોય કે બહુ કોષી, વનસ્પતિ હોય કે પ્રાણી હોય, દરેક સજીવો અનુકૂલન સત્તા હોય છે. એ રણ પ્રદેશની વનસ્પતિ હોય કે પ્રાણી હોય, કે દરિયાઈ વનસ્પતિ કે પ્રાણી હોય, એ મહદઅંશે તાપમાનની બાબતમાં જલીય અનુકૂલન માટે અથવા તો આશ્રિતિના આધારે તેઓ અનુકૂલન કરતા હોય છે. તો અહીંયા આપણે જોવા છે અનુકૂલન શું છે. વિવિધ સજીવો વિશિષ્ટ પર્યાવરણ સ્થિતિનો પ્રત્યાઘાત દર્શાવવા કેવા અનુકૂળનો સાથે છે તે ઉદાહરણ આપો. તો 4-5 ઉદાહરણ તો આપણને ખબર જ છે. એક તો ફાફડા છોડ છે, રીછની પણ વાત કરી, ગ્રીષ્મ સમાધિ, શીત સમાધિની પણ આગળના વિધિમાં આપણે વાત કરી ગયા. ઉદ્વિકાસકીય સમય બાદ વિકસિત થયા છે અને જનનીક રીતે સ્થાયી બનતા હોય છે. તો એને કારણે કેટલીક વિકૃતિઓ પણ આવે છે. મેન્ડલના પ્રયોગોની અંદર પણ જોઈ ગયા, ડાર્વિનની ક્રાંતિવાદ બી જોઈ ગયા, વિકાસની વાત આવે તો એ લોકોને યાદ કરવા. તો એ પ્રત્યાઘાત દર્શાવો, તો એ સજીવો કયા અતિશય તાપમાન વધી જાય કે કોઈ કુદરતી હોનારત થાય, ત્યારે તે જે તે સજીવો જે તે સ્થિતિમાં જીવવા માટે કેરવાયા હોય છે, તો વિપરીત પરિસ્થિતિમાં તે કેવી રીતે પોતાનું જીવન ટકાવી રાખે, એટલે કે સમસ્થિતિની જાળવણી પણ આપણે આગળ ભણી ગયા છે. તો શરીરની દેહધાર્મિક ક્રિયાઓ વધુ સરળતાથી તંદુરસ્તી રીતે ચાલે તેના માટે કંઈ ને કંઈ અનુકૂલન સાધતા હોય છે. મુલતવી રાખવું, અનુકૂલન કરવું, સ્થળાંતર કરવું, બરાબર નિયમન કરવું, એવા બધા મુદ્દાઓ આપણે જોઈ ગયા. તો અહીંયા પર્યાવરણમાં અત્યંત કઠિન પરિસ્થિતિઓ હોય ત્યારે તેમને સામનો કરવા માટે સજીવો અનેકવિધ વિકલ્પો અપનાવે છે. જે આપણે 4 મુદ્દા અત્યારે મેં વાત કરી, તેમ સ્થળાંતર થવું, મુલતવી રાખવું. મુલતવી રાખવું એટલે વિપરીત પરિસ્થિતિ હોય, પ્રતિકૂળ સંજોગો હોય છે ત્યારે આપણે જે તે અનુકૂલિત થઈ નહીં શકતા હોય તો તેમની ફરતે એક ચોક્કસ આવરણ બનાવે છે. દાખલા તરીકે આપણે બેક્ટેરિયાની અંદર હજી કોષ્ઠમની વાત કરતા હતા આગળ 11માં, તો એને કારણે એ આખું આવરણ બનાવે કે જેને કારણે તે પાણી અંદર પ્રવેશી ન શકે, બાહ્ય પર્યાવરણની કોઈ અસર થાય નહીં, તો એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું અથવા તો સ્થળાંતર કરવું કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી અનુકૂળ. તો પ્રત્યાઘાત સામે વિવિધ પ્રકારના વિકલ્પો હોય છે. દાખલા તરીકે ફાફડા છોડી અહીંયા વાત કરી છે આપણા પાઠ્યપુસ્તકની અંદર અત્યારે ઓપુન્સિયા, તો એ ઓપુન્સિયા એટલે કે ફાફડા થોડના જે પર્ણ જે છે એ કંટકમાં રૂપાંતરિત થઈ જાય, એટલે કે એ બાષ્પોત્સર્જનનો ડર ઘટાડી જાય ને જે પગાંઠ હોય છે ચપટું બની જાય છે, એટલે કે સપાટી એ પાછું લીલું હોય છે, ચપટું પગાંઠ જે ફાફડા છોડમાં જોવા મળે છે, તેની ઉપર કાંટા હોય છે, એટલે કાંટા છે તે પર્ણ પહેલાં હતા તે રૂપાંતરિત થઈને કંટકમાં રૂપાંતરિત, જે પકાન જે છે તે ચપટું એ પર્ણ જેવું કાઢ્યો કરે, એટલે કે પકાન સંશ્લેષણ કાઢ્યું, એટલે કે પર્ણ સદસ પકાન હતા. 11માં એ રીતે આપણે જોઈ ગયા. તો એ ઉદાહરણ છે. તે ઉપરાંત બાષ્પોત્સર્જનની વાત કરી, ફાફડાથોડની અંદર નિમગ્ન વાયુરંધ્ર આવે છે. નિમગ્ન વાયુરંધ્ર એટલે શું કે અંદર ખૂંપેલ આવે છે, સપાટી પર હોતા નથી અધિષ્ઠાનની, તો એ પ્રકારના વાયુરંધ્રની ગોઠવણી કરાતી હોય છે વનસ્પતિ. તેવી રીતે પ્રાણીઓની પણ વાત કરેલી છે. ત્વચાની નીચે ચરબીનું જાળું પર સસ્તનોની અંદર જોવા મળે છે, જલીય સસ્તનોમાં. તો ધ્રુવીય પ્રદેશની અંદર તો એ ખાસ કરીને જોવા મળે છે, એને જોવા મળે છે ને એક એલેન્સ રૂલ તરીકે એમણે, જે ઠંડી આબોહયુક્ત વિસ્તારમાં સસ્તન પ્રાણીઓ સામાન્ય રીતે ઉષ્માનો વ્યય ઘટાડવા ટૂંકા કાન અને ટૂંકા પગ, એ એલનનો નિયમ છે. ટૂંકા કાન અને ટૂંકા પગની વાત જે છે એલનના નિયમની વાત છે, તો આપણે ધ્યાનપટ લેવું પડે નિયમ છે એલનનો. તો ઉષ્માને ઘટાડવા માટે આવા અનુકૂલનો પણ થતા હોય છે પ્રાણીઓની અંદર, અથવા તો ચરબીનું મોટું સ્તર હોય છે, અથવા તો વનસ્પતિ હોય તો ક્યુટિકલનું
જાળું આવરણ હોય છે ને નિમગ્ન વાયુરંધ્ર હોય તો બાષ્પસર્જનનો દર ઘટાડી શકે છે. તો આ રીતે આપણે વિવિધ પ્રકારના બાહ્યકાર્ય દેહધાર્મિક અને વ્યવહારુ અનુકૂલનો કરતા હોય છે. વ્યવહારિક અનુકૂલનની વાત કરીએ તો શરીરમાં ખાસ કરીને મોટે ભાગે રુધિર કોષો હોય છે. એક જે ટ્રાઇબલ ચાર્પી હોય છે, જનચાર્પી હોય છે, એ ખાસ કરીને હિમોગ્લોબિન જે પર્વતીય વિસ્તારમાં રહેતા હોય છે, હિમાલયની વધુ ઊંચાઈએ, એક પાઠ્યપુસ્તકમાં છે તો એ વધુ ઊંચાઈ જે ટ્રાઇબલ જાતિઓ જે છે ને રક્તકણોનું છે ને પ્રમાણ વધારે હોય છે. રક્તકણોનું પ્રમાણ રહેતા લોકોમાં જો વધુ જોવા મળે છે. લાલ રુધિર કોષોની સંખ્યા વધારે એટલે કે રક્તકણોની સંખ્યા વધારે હોય છે. મોટાભાગના પાણીમાં ચયાપચય ક્રિયાઓ અને તે સંલગ્ન દેહધાર્મિક કાર્યો તાપમાન ઇષ્ટતમ રીતે ઊંચા તાપમાને ઉત્સેજકો આપણે જોઈ ગયા તો એ પ્રોટીનના બનેલા છે. ઊંચા તાપમાને વીજ નૈસર્ગિક ઉત્થાય છે, તો નીચા તાપમાને પણ પાછા નિષ્ક્રિય થતો હોય છે. પેલા પાઠ્યપુસ્તકની અંદર નિષ્ક્રિય અને સક્રિય શબ્દો આપણે હવે આવે છે, વિનૈસર્ગિક થઈ જાય છે. એટલે કે કુદરતમાં જે જોવા મળતા હતા ઉત્સેજકો જે પ્રકૃતિને બનેલા હોય છે તે જે કુદરતી ગુણવત્તામાં છે તે બદલાઈ જાય છે, એટલે કે નિષ્ક્રિય થાય છે, વિનૈસર્ગિક થાય. અમુક આપણે ગરમ ધરણોની પણ વાત કરીએ તો તેની અંદર પણ ખાસ કરીને આવું જોવા મળે છે. ત્યાં વસતા સજીવોની અંદર કે જે 80-90 ઉષ્મા સ્થાયી તરીકે આપણે એને ઓળખીએ છીએ, તો એવા સૂક્ષ્મજીવાણુઓ આર્કી બેક્ટેરિયા પણ છે જે ગરમ પાણીના જરામાં હોય છે, તથા ગાઢ સામુદ્રિક ઉષ્મા તાપીય નિકાલ માર્ગો કે જ્યાં તાપમાન 100 પણ વધારે હોય તો એવી પરિસ્થિતિમાં તેઓ ખૂબ ફૂલે ફાલે છે. તો એનાથી ઓછું તાપમાનથી જાય તો તે પછી તેના માટે નુકસાનકારક છે, ને ત્યારે તે પછી વિપરીત પરિસ્થિતિ આવે તો તેની ફરતે કોષ્ઠન કરે છે, જે આપણે આગળ જોઈ ગયા. તો આ રીતે રણની ગરોળીમાં અભાવ હોય છે, પરંતુ તે વ્યવહારિક ઉપાયો દ્વારા પોતાનું શરીરનું તાપમાન, ગરોળીનું ઉદાહરણ છે, તાપમાનને પહોંચી વળવા માટે સસ્તનોની અંદર ખાસ કરીને દેહધાર્મિક ક્રિયાઓની ક્ષમતા ધરાવે છે, પરંતુ રણની ગરોળી જે છે તો એના માટે તે અભાવ હોય છે. તો કોઈ બીજી જ રીત અપનાવે છે, મતલબમાં જે પર્યાવરણની પરિસ્થિતિ પ્રતિકૂળ હોય એક વાક્યમાં આપણે વાત કરીએ તો તેની સામે વિવિધ પ્રકારના દેહધાર્મિક વ્યવહારિક કે બીજા અનુકૂળનો એ સાધતો હોય છે, બરાબર ને. તો એ વિકાસીઓ બાબતની અંદર એ ખાસ કરીને જોઈએ. એક બીજું આવે છે પ્રકાશ સંશ્લેષણમાં કામ વનસ્પતિ એટલે કે C4 ને C3 પ્લાન્ટ છે. આ કેલ્સ્યુલેશન એસિડ મેટાબોલિઝમની વાત પણ કરેલી છે, એ પાછળના પ્રક્રમમાં પણ આવે છે. કામ વનસ્પતિ ઓકોને CAM, બરાબર. થેન્ક યુ, લાઈક, શેર, સબસ્ક્રાઈબ. હવે આપણે 4B જોઈએ બોર્ડ પરથી.